હેલો એવરી વન આજે સર્વિંગ ના ડેમો ટુ માટે આપણે ભેગા થયા છીએ રેગ્યુલર બેચમાં જોડે યુટ્યુબમાં ડેમો પણ છે કે વોઇસ અને સ્ક્રીન ક્લિયર છે બધાને મારો વોઇસ અને સ્ક્રીન ક્લિયર આવે છે એક કન્ફર્મેશન આપી દેજો દેજું બોક્સમાં એક કોમેન્ટ કરી આપો ગુડ આફ્ટરનૂન એવરી વન હેલો સુનિલ વોઇસ આવી રહ્યો છે પ્રોપર મેસેજ કરી દો સ્ક્રીન એન્ડ વોઇસ ક્લિયર ઓકે ચલો કન્ફર્મેશન આવી ગયું છે અને વોઇસ ક્લિયર છે તો તો આપણે આપણે વાત કરીએ લાસ્ટ લીધો હતો થોડી એની બેઝિક થિયરી જોઈ હતી હજુ પણ થોડી નાનો થિયરીનો પાર્ટ બાકી છે એના વિશે આપણે ચર્ચા કરીએ આગળ જઈએ ડન તો ડેમો નંબર ટુ છે તમારો સર્વેંગનો રેગ્યુલર લેકચર સ્ટાર્ટ થઈ ગયા છે બેચમાં આ એનો જ એક ભાગ છે બેચની વાત કરીએ તો સિવિલ એન્જિનિયરિંગ માટે જી ત્રિપલેસમીની બેચ

તો સર્વેઇંગમાં અલગ અલગ બહુ બધી પ્રકારના સર્વે થતા હોય છે કોઈ એક પ્રકારનું સર્વે ના હોય ઘણા બધા અંદર સર્વે ઇન્કલુડેડ હોય બરાબર તો આજે આપણે એના ક્લાસિફિકેશન જોવાના છે ભાઈ કેટલા કેટલા સર્વે હોય એના શું ક્લાસિફિકેશન થાય કઈ જગ્યાએ કયું સર્વે વપરાય બરાબર એના મેપ કઈ રીતે અલગ અલગ બનતા હોય બધી વસ્તુ આજના લેક્ચરમાં આપણે જોઈશું ટોપિકનું નામ આપ્યું છે ક્લાસિફિકેશન ક્લાસિફાઈ કરવું એટલે શું બધા અલગ અલગ વસ્તુ વિશે આપણે ભણવું

તમારી ફિલ્ડ કઈ છે મતલબ કેના ઉપર તમે સર્વે કરો છો મતલબ જમીન માટે કરતા હોય તો લેન્ડ સર્વે બરાબર ને અવકાશ માટે કરતા હોય તો એસ્ટ્રોનોમી સર્વે એવા બધા અલગ અલગ ક્લાસિફિકેશન ફિલ્ડના આધારે હશે બરાબર તો તમને એમસીક્યુમાં ઘણી વાર એવું પૂછે નીચેનામાંથી કયા સર્વે ફિલ્ડના આધારે છે તો એના નામ બી આપણને આવડવા જોઈએ નામ પૂછાતા હોય છે તો આગળ જોઈએ ફિલ્ડમાં કયા કયા સર્વે આવે તો સૌથી પહેલું લખ્યું છે લેન્ડ સર્વે

એમાં કયા કયા આવે તો ટોપોગ્રાફિકલ સિટી અને કેડેસ્ટ્રલ સર્વે આર સમ ઓફ ધ એક્ઝામ્પલ ઓફ લેન્ડ સર્વે આ એમસીક્યુ પૂછાય છે બરાબર કે ભાઈ નીચેનામાંથી કયા એક્ઝામ્પલ નીચેનામાંથી કયા એક્ઝામ્પલ લેન્ડ સર્વે ના છે તમને ઓપ્શનમાં ત્રણ નામ આપ્યા હોય ડીમાં એવું લખી નાખે ઓલ ઓફ અબો તો આપણને ખબર હોવી જોઈએ ટોપોગ્રાફિક સિટી અને કેડેસ્ટ્રલ આ બધા લેન્ડ સર્વેના જ ટાઈપ છે ક્લિયર છે તો આ વસ્તુ અહીંથી આપણને ખ્યાલ આવે

તમે ટોપોગ્રાફીક તમે સમજો કોઈ અમદાવાદ છે મેં પહેલા જ વાત કરી હતી અમદાવાદ ને તમે આમ ઉપરથી જુઓ તો તમને આવું કઈક એરિયા દેખાય એમાં ઘણી બધી વસ્તુ આવે જેમ કે આપણે વાત કરીએ અહીંયા લખ્યું એ રીતે એક નદી જતી હોય આ રિવર જાય છે આ રિવર તમે બનાવી છે ના એ તો નેચરલ કુદરતી છે તો આને શું કહેવાય નેચરલ રિવર રિસોર્સિસ બીજું શું કહે છે હિલ એટલે પહાડ હોય એને આપણે આવી રીતના કંટુર વડે બતાવીએ છીએ બરાબર તો આ હિલ છે તમારું તો એ પણ નેચરલ છે સિમિલરલી કોઈ રેલવે લાઇન ધારો કે આમ જતી હોય અહીંથી આ રેલવે લાઈન છે તો એ આર્ટિફિશિયલમાં આવે

તો જમીન ઉપર ધારો કે અમદાવાદ સિટી આવેલું છે અમદાવાદ વાત વાત કરીએ કરીએ તો ગાંધીનગર ગટર લાઈનો જતી હોય ડ્રેનેજ લાઈન હોય પછી ગેસની લાઈનો જતી હોય જેટલી બી લાઈનો રોડની પેરેલલ અથવા રોડની નીચેથી જતી હોય જમીનની અંદર આપણે લાઈનો પસાર કરીએ છીએ તો એ બધાના મેપ અવેલેબલ હોય તો એ મેપ ક્યાંથી બન્યા હોય સિટી સર્વેમાં એ બનાવવા જ પડે તમે કોઈ પણ જગ્યાએ એક્સ્કેવેશન કરે ને તો એક્સ્કેવેશન કરતી વખતે ત્યાં ધ્યાન રાખવું પડે નીચે કોઈ પાઇપલાઇન એવી પસાર થાય છે કે નહીં જો થતી હોય તો ત્યાં એક્સ્કેવેશન કરવામાં ધ્યાન રાખવું પડે ઘણીવાર તમે જોયું હશે કે એક્સ્કેવેશન કરવા દરમિયાન એક્સ્કેવેશન ચાલતું હોય દરમિયાન એવું થતું હોય કે કોઈ જગ્યાએ પાઇપ લીક થઈ જાય અથવા કોઈ ડેમેજ થઈ જાય તો અંદરથી ગેસ લીક થવા મળે આવું બધું થાય પછી પોલીસ એમ્બ્યુલન્સ બધું આવી જતું હોય પછી પેલી ફાયર બ્રિગેડને બોલાવી રાખે ને પબ્લિક ભેગું થઈ જતું બધું થતું હોય કેમ પ્રોપર આઈડિયા ના હોય એટલા માટે ડન એટલે બધી જ લાઈનો જે પસાર થતી હોય એનો આખો મેપ તૈયાર હોય ડન છે તો એ વસ્તુ આમાં આવે સિટી સર્વેમાં તો શું કહે છે ધે આર મેડ ઇન કનેક્શન વિથ ધ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રીટ વોટર સપ્લાય પાણીનું સપ્લાય સિસ્ટમ અને ટુ નો ધ પોઝિશન ઓફ સર્વિસીસ ઇન સિટી બરાબર સિટીની અંદર જે બધી સર્વિસીસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એ દરેક વસ્તુનું સર્વે કરવાનું ને એનો મેપ બનાવવાનો એ બધી વસ્તુઓની અંદર કન્સિડર થાય છે તો સિટી સર્વેની અંદર તો થાય છે તો જમીન ઉપર જ અલ્ટિમેટલી એટલે એને આપણે કોનો ટાઈપ કહીએ છીએ ફિલ્ડના આધારે બરાબર જમીન લેન્ડ સર્વે એટલે જમીન ઉપર કરીએ છીએ એટલે ધીસ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ લેન્ડ સર્વે ડન છે તો આ વસ્તુ લખીને આપી છે એના પછી ત્રીજા નંબરનું હતું કેડેસ્ટલ સર્વે આના વિશે તો આપણે બહુ ડિટેલમાં ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં કેડેસ્ટલ એટલે શું બાઉન્ડ્રી નક્કી કરવા માટે યુઝ થાય કેના માટે બાઉન્ડ્રી મેં પહેલાં કીધું હતું ભાઈ અમદાવાદ છે એની બાઉન્ડ્રી નક્કી કરવી તમારે બરાબર ગુજરાતની બાઉન્ડ્રી નક્કી કરવી છે ઇન્ડિયાની બાઉન્ડ્રી બોર્ડર્સ બધી નક્કી કરવી હોય પ્લોટની બરાબર બરાબર છે એ વસ્તુ તમને આપેલી છે ડન તો કેડેસ્ટલ સર્વે ઇઝ ડન ટુ ડિફાઇન ધ પ્રોપર્ટી લાઈન ઓફ ડિફરન્ટ ઓનર ઓર ટુ ફિક્સ ધ બાઉન્ડ્રીઝ આ શબ્દ યાદ રાખવાનો છે બાઉન્ડ્રીઝ મેં તમને કીધું હતું કે ભાઈ તમારે આ જગ્યા તમારી હોય આ બાજુવાળાની જગ્યા હોય આ પ્રાઇવેટ પ્લોટ છે આ ગવર્મેન્ટ પ્લોટ છે તો આ બે વચ્ચે અહીંયા વોલ કન્સ્ટ્રક્ટ કરે ને પ્લોટિંગમાં તો પરફેક્ટ એરિયા ડિવાઈડ કરવા પડે તો આવી બાઉન્ડ્રી નક્કી કરવી હોય તો પણ આ વપરાય એ રીતના સેમ ટુ સેમ ઇન્ડિયાની બાઉન્ડ્રી બરાબર બીજા દેશની કોઈ બી તમારે કરી એ બધું આમાં થશે આના માટે જે મેપ બનાવી એને શું કહેવાય કેડેસ્ટ્રલ મેપ આ ભી આપણે જોયું હતું એમસીક્યુમાં બહુ વાર પૂછાય છે એમસીક્યુમાં અઢળક વાર પૂછાય છે કે કોઈ પણ વસ્તુની બાઉન્ડ્રી નક્કી કરવા માટે કોઈ પણ વસ્તુની બાઉન્ડ્રી કરવા માટે નક્કી કરવા માટે

ફિલ્ડના આધારે પહેલું શું હતું લેન્ડ સર્વે એટલે એમાં તમારું ફિલ્ડ શું હશે લેન્ડ એટલે કે જમીન એના આપણે કેટલા પ્રકાર પાડ્યા ત્રણ પ્રકાર પાડ્યા જમીનના કયા કયા પહેલું આપણે શું ટોપોગ્રાફિક બીજું આપણે શું જોયું સિટી સર્વે ત્રીજું શું જોયું આપણે કેડેસ્ટ્રલ સર્વે તો આ આખું કોના આધારે થયું લેન્ડના આધારે ફિલ્ડના આધારે લેન્ડ હવે જો તમારી ફિલ્ડ લેન્ડ ના હોય મતલબ જમીન ના હોય તમારી ફિલ્ડ જમીન ના હોય તો શું હોઈ શકે તો પાણી

તો પાણી ઉપર જયારે સર્વે કરવાનું થાય મતલબ પાણી પાણીની વિશે આપણે માહિતી લેવાની થાય તો આ બધું સર્વે વપરાય ડન છે તો એમાં શું જો બોડી ઓફ વોટર સચ એસ લેક રિવર કોસ્ટલ એરિયા કોસ્ટલ એટલે દરિયાઈ વિસ્તાર હોય બરાબર લેક એટલે ઝરણા પાસે હોય કોઈ રિવર એટલે નદી કોસ્ટલ એરિયા એટલે દરિયો આ બધે સ્ટડી કરવાનું હોય તો એના માટે કયું સર્વે વપરાશે મરીન સર્વે અથવા નેવિગેશનલ સર્વે અથવા હાઇડ્રોગ્રાફી આમાં નેચર ઓફ ફિલ્ડ આપણી શું આવશે પાણી ધીસ સર્વે કન્ઝી શું કામ કરવાનું ધીસ સર્વે કન્ઝિસ્ટ ઓફ લોકેટિંગ શોર લાઇન ઓફ ધ વોટર બોડીઝ કઈ લાઇન છે શોર લાઇન શોર લાઇન એટલે તમે વસ્તુ સમજો તમે આ શબ્દ સાંભળ્યો હશે ટાઇટ્સ લો ટાઇટ્સ ઘણી જગ્યા દરિયા કિનારો છે સોમનાથ છે તો દરિયા કિનારે જાઓ તો એમાં ભરતી ઓટ આવતી હોય મતલબ પાણી દિવસ દરમિયાન દૂર હોય પછી રાતે પાછું નજીક આવી જાય પાછું દૂર જતું રહે પાછું આવી જાય તો એવું થવાનું કારણ શું છે મૂન ચંદ્ર ચંદ્રની ગ્રેવિટી પૃથ્વી આમ છે એની ચંદ્ર ફરે છે ફરે ફરે છે 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 ને ઉપગ્રહ એનો આમ આમ એટલે એટલે ચંદ્રને પોતાની ગ્રેવિટી ચંદ્રની ગ્રેવિટીની ઇફેક્ટ પૃથ્વી ઉપર રહેલા પાણી ઉપર થાય છે એટલે તમે અહીંયા ઊભા હોય અને ચંદ્ર જો આમ જતો રહે ને એટલે પાણી તમારું એની જોડે ખેંચાય ચંદ્ર પાછો આવે એટલે પાણી પાછું ત્યાં આવી જાય એ રીતે ડન છે તો સિમ્પલ વસ્તુ છે કે મૂનના કારણે પાણીમાં ભરતી ઓટ આવે છે પણ ભરતી ઓટનું મહત્વ આપણે સમજવું પડે ને એને આપણે એનાલિસિસ કરવું પડે એનું કારણ છે તમારામાં કોઈક શોખીન હોય કે ભાઈ દરિયા કિનારે આપણે મકાન બનાવવું જો હોય બરાબર તમે સવારમાં અથવા રાતે કોઈ એક સમયે માપી લીધું પાણી તમારું આટલે સુધી હતું પાણી તમારું આટલે સુધી હતું હવે તમે અહીંયા ઘર બનાવ્યું હવે જેવી ભરતી આવી ભરતી આવી એટલે પાણી તમારું સીધું અહીં આવી ગયું તો ઘર તમારું ડૂબી ગયું ચાલે ના ચાલે એટલે મારે જોવું પડે કે પાણી મારું કેટલું બહાર જાય છે કેટલું અંદર આવે એમાં મેક્સિમમ જે ડિસ્ટન્સ હોય ને એને આપણે શોર લાઈન કહીએ છીએ બરાબર એ નક્કી કરવાની અને એનાથી દૂર મકાન બનાવવાનું બરાબર તો કઈ બી લાઇટ હાઉસ બનાવતા હોય તમે કોઈ બંગલા બનાવતા હોય કઈ બી વસ્તુ બનાવીએ દરિયાની બાઉન્ડ્રી લાઈનથી ઘણી દૂર રાખવામાં આવે નદીનો વિસ્તાર હોય લેક હોય આ બધી વસ્તુમાં આ રીતે નક્કી કરવા માટે બરાબર બીજા એના ઘણા બધા ડેટા કલેક્ટ કરવા માટે વોટર રિલેટેડ બીજા ડેટા કલેક્ટ કરવા હોય તો એ બધી વસ્તુ આમાંથી આપણે કલેક્ટ કરી શકીએ ડન તો એ વાત હતી કોની પાણી જ્યારે તમારી ફિલ્ડ હોય એટલે આપણે બે વસ્તુ ભણ્યા

તો સાહેબ અવકાશમાં શું હોય અવકાશમાં શું સ્ટડી કરવાનું તો એસ્ટ્રોનોમી પણ નાનું નથી બહુ મોટું છે બરાબર મોટા મોટા હોય બધા ટેલિસ્કોપ લઈને સર્વે કરતા હોય રેગ્યુલરલી શરૂઆતમાં તમને ખ્યાલ હોય ત્યારે બધાએ એવું શોધ્યું હતું કે ભાઈ તમે બી હોય તમે નાના હોય ને તમને ખબર ના પડતી હોય તમે ઊભા હોય તમે જુઓ તો સૂરજ પૂર્વમાંથી નીકળે બરાબર સૂરજ પૂર્વમાંથી નીકળે અને જશે ક્યાં પશ્ચિમમાં બરાબર ને આપણે આવું લઈએ પેન બદલું ભાઈ ઓકે લાલ જ રાખીએ આપ લાલ કલર દેખાશે કરણ કરણભાઈ બરાબર તો સૂરજ આપણે જોઈએ ભાઈ પૂર્વમાંથી નીકળે પશ્ચિમ માથ મેલા આપણને શું થાય સૂરજ આમ પૂર્વથી પશ્ચિમ તરફ જઈ રહ્યો છે આવું દેખાય એટલે પહેલાં એવું હતું પૃથ્વી સ્ટેબલ છે એની આજુબાજુ આમ સૂરજ ફરે છે આવું છે આવું આપણને લાગતું હતું બરાબર પછી સર્વે થયા શોધાયું એટલે ખબર પડી કે સુરત તો ત્યાં ત્યાં જ છે પૃથ્વી પશ્ચિમથી આમ પૂર્વ તરફ ફરે છે એટલે આપણને એવું લાગે કે સૂરજ આમ ગયો થાય ને જો આ રિલેટિવ મોશન આ પૂર્વ છેલ્લી આંગળી મારી પૂર્વ છે આ બાજુ પશ્ચિમ છે હવે જુઓ અહીંયા સૂરજ હોય પૃથ્વી આમ ફરે એટલે સૂરજ કઈ બાજુ ગયો પૂર્વથી પશ્ચિમ તો પૃથ્વી ફરી રહી છે સુરત તો ત્યાં ત્યાં છે આવું આપણે શોધ્યું પછી પાછું એવું શોધાયું કે સુરત તો ત્યાં ત્યાં જ છે પૃથ્વી તો ફરે જ છે પણ સુરત ત્યાં નથી એ બી ફરી રહ્યો સુરજ બી કોઈકને લઈને આમ રોટેટ આખી ગેલેક્સીને લઈને આમ આમ ફરે છે આવું બધું પ્લસ પછી આપણે ધ્રુવનો તારો શોધ્યો ધ્રુવનો તારો નોર્થ પોલ જે એક્ઝેક્ટ ટ્રુ નોર્થ ઉપર આવેલો હોય બીજું અવકાશમાં ઘણી બધી વસ્તુ નાની મોટી આપણે શોધીને સેટેલાઇટ સેટઅપ કર્યા છે ત્યાં એની મદદથી આપણે ડેટા કલેક્ટ કરીએ છીએ બધા અલગ અલગ બરાબર રિમોટ સેન્સિંગ જીઆઈએસ જીપીએસ આ બધી ઘણી બધી વસ્તુ અવકાશમાંથી આપણે લઈએ છીએ તો એ બધું જ સર્વે આમાં આવે

એનો આ ધારો કે આપણે લેટીટ્યુડ લઈએ લોન્જીટ્યુડ લઈએ આ રીતે આવા ભાગ પાડી દીધા હોય કોઈ વસ્તુની મારે પોઝિશન નક્કી કરવી હોય તો આના રિસ્પેક્ટમાં કરવામાં આવે તમે તમારે જોવું હોય ને તો તમારે ઘરે મેમો આવ્યો હોય ને મેમો એટલે પોલીસનો બરાબર તમે ક્યાં ટ્રાફિક રૂલ બ્રેક કર્યો હોય સ્પીડ ઓવર સ્પીડિંગમાં જતા હોય કંઈ બી વસ્તુ હોય તો ત્યાં જોજો એ લોકો લોકેશન તો મોકલશે જ તમને એડ્રેસ મોકલે કઈ જગ્યાએ ફોટો બી પાડીને મોકલે ને તમે કોઈ ગાંઠો એવા નહીં પા મેં કઈ નહીં કઈ એવી ગાડી એવું કહી દો તો એટલે એ લોકો ફોટો પાડ લે હે આપણે બાંધવા જઈએ તમારા પાસે પ્રૂફ શું છે કે મેં બે સોની ની સ્પીડે ગાડી ચલાવી હતી એટલે ભાઈ શું કરે એ લોકો ફોટો પાડી લે તમારો બરાબર ને સ્પીડ ગનથી સ્પીડ માપી લે અને લોકેશન પિન કરીને મોકલે ને ત્યાં લખીને આપ્યું હોય ફ્રોમ લોટી લેટીટ્યુડ આ વાળો એ ગવર્મેન્ટના જ હોય એનાથી પ્રિસાઇઝ ડેટા તમે કલેક્ટ કરી શકો તો એ બધી જ વસ્તુ કે ના મળે એસ્ટ્રોનોમિક સર્વેથી મૂથ એટલે એંગલ છે એંગલો છે બરાબર આપણે જે ટ્રુ નોર્થ થી ટ્રુ એ બધું જોવાનું છે પાછળ આવશે એ બધા એંગલોમાં આપવાના આવે ને એઝી એંગલ ને આ તે કહીએ લોકલ ટાઈમ આપણા જે ટાઈમિંગ ચાલે છે એ બધું કેના આધારે છે એસ્ટ્રોનોમિક સર્વેના આધારે બરાબર છે કે આપણે એવું કહીએ છે છે કે પૃથ્વીની પૃથ્વી પૃથ્વી આમ બરાબર સૂરજ વચ્ચે છે તો પૃથ્વી પોતાની દરી ઉપર આમ ફરે છે હવે ઇન્ડિયા અહીંયા આવ્યું હોય ઓસ્ટ્રેલિયા અહીંયા આવ્યું હોય અમેરિકા અહીંયા આવ્યું હોય તો સૂરજ બધામાં એક સરખા સમય તો ના દેખાય ને તો અમુક જગ્યાએ અંધારું હોય ત્યારે અમુક જગ્યાએ રાત બી હોય દિવસ બી હોય અમુક જગ્યા એવું છે કે જ્યાં ક્યારે રાત જ નથી થતી એવા બી ભાગ છે દિવસ જ હોય અમુક જગ્યાએ ક્યારે દિવસ જ ના થતો એવા ઘણા બધા ભાગ હોય જે સૂરજના કિરણો પહોંચતા ના હોય પૃથ્વી ઉપર ઘણી બધી એવી જગ્યા હોઈ શકે તો એ બધી વસ્તુનું સ્ટડી આના ઉપરથી થાય એટલે સમય પણ આપણે એના કારણે ચેન્જ રાખ્યા છે લંડન ગ્રીન બીચને આપણે કોન્સ્ટન્ટ ટાઈમ ગણીએ છીએ ને એના રિસ્પેક્ટમાં પ્લસ અને માઇનસ સમય કરેલા છે બધી જગ્યાએ તમે અમેરિકા જાઓ અત્યારે અહીંયા સાંજના સાડા ચારથી આવે તો અમેરિકામાં પાછા આગળ હોય ઘડિયાળ બરાબર ને તો બધે ચેન્જીસ ટાઈમ છે બધા કેના રિસ્પેક્ટમાં થાય એસ્ટ્રોનોમિક સર્વેમાં થાય આ બધી બહુ મોટી બ્રાન્ચ બ્રાન્ચ છે એમાં નથી જવાનું આપણે ડીપમાં નથી ઉતરવાના બેઝિક આઈડિયા આપું છું શું શું વસ્તુ અંદર આવે ડન છે ફોર વેરિયસ પ્લેસીસ ઓન ધ અર્થ બાય ઓબ્ઝર્વિંગ હેવનલી બોડી હેવનલી બોડી એટલે અવકાશીય બોડીસ બરાબર સ્વર્ગીય બોડી અવકાશીય કહેવાય ને સ્વર્ગીય કહેવા કરતા જેમ કે સૂરજ છે સ્ટાર છે આ તો હવે આપણે બધા ઘડિયાળો તે વાપરવા મળ્યા તમે ગામડે કે એવી રીતે જોયું હોય તો ખેડૂતો બધા જે ખેતી કરતા હોય ત્યારે તો ઘડિયાળ કે કશું નહોતું એ લોકોને કેમ ખબર પડતી એ લોકો શું કરી લેતા સુરત જોઈને કહી દેતા અત્યારે બાર વાગ્યા હશે સૂરજ આ લોકેશનમાં હોય બે વાગ્યા હોય અહીંયા આવે તો ત્રણ વાગ્યા હોય અંદાજ કહી દે તમને તો એ બધી વસ્તુ કેવી હતી એસ્ટ્રોનોમી બરાબર ખ્યાલ આવી જાય તો સૂરજને બહુ ડીપ બ્રાન્ડ છે એમાં તમે જેટલું વધારે ભણો એટલું ઓછું છે બરાબર પણ બેઝિક આપણે ચર્ચા કરી તો જો તમારી ફિલ્ડ અવકાશ હોય અથવા અવકાશમાં તમે સર્વે કરી રહ્યા હોય તો એના માટે શું આવે એસ્ટ્રોનોમિક સર્વે એના પછી છે એરિયલ સર્વે એરિયલ સર્વે હવે આ શું છે ખબર જમીન ઉપર પણ નહીં નહીં અને અવકાશમાં પણ આ અવકાશ છે આ જમીન છે આની વચ્ચે ધારો કે કોઈ વિમાન છે નહીં પણ આવું કોઈ વિમાન છે આની નીચે એક ઇન્સ્ટ્રુમેન્ટ પેલા લગાવવામાં આવતું જેનું નામ હતું ફોટો થિયોડોલાઇટ આવું ઇન્સ્ટ્રુમેન્ટ આવે ફોટો થિયોડોલાઇટ આના મદદથી જમીન ઉપર ફોટા પાડવામાં આવે બરાબર આના મદદથી ફોટોગ્રાફ્સ ખેંચવામાં આવે જમીનના એટલા માટે આને એરિયલ સર્વે અથવા ફોટોગ્રામેટ્રિક સર્વે પણ કહેવામાં આવે છે ફોટોગ્રામેટ્રી આવું પણ કહેવાય છે એટલે શું કરે અવકાશમાંથી ફોટા હવે તો આ ફોટો થિયોડો લાય એટલે મોટું ડબ્બા જેવું ઇન્સ્ટ્રુમેન્ટ આવતું એવડું મોટું જરૂર નથી હવે તો શું છે ડ્રોન ડ્રોન આવી ગયા બધા ડ્રોનની મદદથી ફોટા પાડી શકાય છે કોઈ ચિંતા નહીં ઓલું આવે ને પિક્ચર નહીં આવતું આમ ઉપર ઉડી જાય ને ફોટા પાડે અત્યારે તો લગ્નમાં બધા વાપરે છે બધા તો ડ્રોનની મદદથી પણ માહિતી મળે તો અહીંયા શું લખ્યું જો એન એરિયલ સર્વે ઇઝ કન્ડક્ટેડ ફ્રોમ એરક્રાફ્ટ એરિયલ કેમેરાઝ સમજો આ એક ફોટો પાડ્યો હવે આ તમારું પ્લેન આગળ જાય એટલે બીજો ફોટો પડે ને તો આ ભાગ ઓવરલેપ થવો જોઈએ જો આ ભાગ ઓવરલેપ થાય એટલે તમને ખબર પડે કે આપણે વચ્ચે કોઈ વસ્તુ મિસ નથી કરી

અથવા એ લખ્યું છે ફોટોગ્રામેટ્રી પણ કહેવાય છે આ બધા નામ છે ડન એરક્રાફ્ટ એટલે વિમાન એની મદદથી પાડવામાં આવે ડન તો આ વસ્તુ અહીંયા લખીને આપી છે તો એરિયલ થયું ઇન શોર્ટ ઇન શોર્ટ અહીંયા લખી દઉં કે ટોટલ વસ્તુ આપણે કેટલી ભણ્યા તો અહીંયા જોજો લેન્ડ ઉપર લેન્ડ સર્વે જો ફિલ્ડ તમારી લેન્ડ હોય તો લેન્ડ સર્વે એમાં આપણે ભાગ પાડે એક ટોપોગ્રાફિક સર્વે ઉપરથી પાડીએ તો ટોપોગ્રાફિક સર્વે સિટીની બધી ઇન્ફોર્મેશન લેવી હોય અને એનો બનાવીએ તો સિટી સર્વે કહેવાય બાઉન્ડ્રી નક્કી કરવા માટે કેડેસ્ટ્રલ સર્વે આ લેન્ડ ના જમીન ફિલ્ડ તમારી જમીન હોય તો એના આધારે જો ફિલ્ડ તમારી પાણી હોય તો શું આવે હાઇડ્રોલોજિક સર્વે

જો ફિલ્ડ તમારી અવકાશ બી નહીં જમીન બી નહીં વચ્ચે હવામાંથી તમે ફોટોગ્રાફ પાડીને કરતા હોય તો એને એરિયલ સર્વે કહેવાય તો ફિલ્ડના આધારે પાણી હોય તો હાઈડ્રો અવકાશ હોય તો એસ્ટ્રોનોમી અને એની વચ્ચે હોય તો એરિયલ અને લેન્ડ ના પાછા ત્રણ પાર્ટ પાડ્યા છે ડન તો આટલા ક્લાસિફિકેશન બેઝ ઓન નેચર ઓફ ફિલ્ડ થયા આમાં ખ્યાલ આવી ગયો બધાને આટલામાં ખબર પડી ભાઈ આમાં કઈ ડાઉટ હોય તો બોલો પછી આગળ જઈએ આટલે સુધી ક્લિયર છે મેસેજ દો કરો બોલા કે હું કહી દઉં છું સરને બરાબર ટાઈમ ટેબલ ને બધું તમને આપી દેશે રેકોર્ડેડ વિડીયો પણ આવી જશે અંદર બરાબર હા હું કહી દઉં છું આવી જશે રેકોર્ડેડ વિડિયો

એટલે શું થાય જમીનનું જે લેયર હોય એ આ રીતે સેપરેટ થઈ જાય કટ થઈ જાય આ રીતે આમ બી ફ્લોટ ફોલ્ટ થાય આમ આ ભાગ આમ ખસે આ ભાગ આમ ખસે અથવા ઘણી વાર આવી રીતે પણ થાય જમીનનો આ ભાગ હોય આ ભાગ ઉપર ખસતો હોય આ નીચે ખસે એવું છૂટી પડે જમીન કપાઈ જાય તો એને ફોલ્ટ કહેવાય અને ફોલ્ડ કહેવાય તમને ખ્યાલ હોય તો આપણે જે અત્યારે જમીન ઉપર ઉભા છીએ તમે જ્યાં બેસીને ભણો છો એ જમીન જે છે એક્ચુઅલીમાં ક્યાં આવેલી છે પાણી ઉપર બરાબર પાણી ઉપર આપણું આખા પોપડા તરી રહ્યા છે જેને આપણે શું કહીએ છીએ ટેક્ટોનિક પ્લેટ્સ ટેક્ટોનિક પ્લેટ્સ કહીએ છીએ ને આવી બહુ બધી ટેક્ટોનિક પ્લેટ છે શું છે જમીન ઉપર પાણી ઉપર તરી રહી છે બરાબર તો પાણી ઉપર તમારી ટેક્ટોનિક પ્લેટ બધી શું થઈ રહી છે સ્લાઇડ થઈ રહી છે તરી રહી છે હવે બે ટેક્ટોનિક પ્લેટ્સ જ્યારે એકબીજા જોડે અથડાય એટલે શું થાય જો ઉપર ચડે એટલે શું થાય ત્યાં હિલનું ફોર્મેશન થાય છૂટી પડે કપાય તો ત્યાં ખાડીનું ફોર્મેશન થાય આવી બધી વસ્તુ આવે જીઓલોજીકલ સર્વે તમને ક્યાંય પણ પૂછે એની સર્વે અબાઉટ અબાઉટ સોઇલ અથવા જીઓલોજી તો શું આવશે જીઓલોજીકલ સર્વે ડન છે એના પછી જોઈએ માઇન સર્વે માઇન એટલે શું થાય ખાણ ગુજરાતીમાં આપણે ખાણ કહીએ છીએ

પછી ગોલ્ડ માઇન આવે સોનાની ખાણ બરાબર ને આવું બધું બહુ બધી વસ્તુઓનું માઇનિંગ થતું એની સિવાય પણ ઘણા બધા મિનરલ્સો માટે થાય તો એથી માઇનિંગ કરવા માટેના જે મેપ અથવા એનું છે સર્વે કરવામાં આવે કઈ જગ્યાએ મિનરલ્સ લોકેટેડ છે કઈ જગ્યાએ સોનું અથવા તમને બધી વસ્તુ મળે છે એ બધું આમાં થશે ડન ઇન્કલુડ બોથ સરફેસ એન્ડ અંડરગ્રાઉન્ડ સર્વેસ ઇટ કન્ડક્ટેડ ફોર ધ એક્સપ્લોરેશન ઓફ મિનરલ ડિપોઝિટ્સ એન્ડ ટુ ગાઈડ ટનલિંગ એન્ડ અધર ઓપરેશન એસોસિએટેડ વિથ માઇનિંગ બરાબર એમાં કઈ કઈ વસ્તુ કરવામાં આવે શું કે છે તો ઇટ ઇઝ કન્ડક્ટેડ ફોર એક્સપ્લોરેશન ઓફ મિનરલ ડિપોઝિટ જમીનની અંદર જે સોનું આ તે બધું હોય એને કાઢવા માટે ખોદીને બહાર અથવા શું કરવામાં આવે ટનલિંગ જમીનની અંદર તમારે ટનલ બનાવી છે જેમાં આખું ઓપરેશન બધા ચાલુ રહે એ બધી વસ્તુ આમાં કવર થશે માઇનિંગ રિલેટેડ જેટલા ઓપ્શન હોય બધી જ વસ્તુ માઇન સર્વેમાં આવે પહેલામાં આપણો પર્પસ શું હતો જમીન રિલેટેડ માહિતી કરવાનો એટલે એને જીઓલોજીકલ કીધું બીજામાં આપણે માઇનિંગ રિલેટેડ છે પર્પસ આપણો માઇનિંગનો છે તો આને આપણે શું કહીએ છીએ માઇન સર્વે કહીએ છીએ એના પછી જોઈએ આર્કિયોલોજીકલ સર્વે આર્કિયોલોજી એટલે પુરાતત્વ થાય પુરાતત્વ ખાતું પુરાતત્વ એટલે શું જૂના અવશેષોને બધું શોધી કાઢે બરાબર અત્યારે આપણને ફરવા જવાની કેવી મજા આવે જૂની જગ્યાએ મજા આવે છે ને જૂની કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો પેલું મોહેન હોય બરાબર પ્રાચીન મંદિરો આપણે જે કહીએ છીએ રાજસ્થાનમાં ફરવા જઈએ તો પેલો સજ્જનગઢમાં ફરવા જાવ છો તો એ બધું કોણ છે ક્યાંથી આવ્યું રાવણ તમે લંકામાં જાઓ તો રાવણનું બધું ત્યાં બનાયેલું છે એ બધી જગ્યા જોવા જઈએ તો એ બધું કોણ કરે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ

કે ભાઈ જમીનની અંદરથી આ મોહેન જો દારો તમે નામ સાંભળ્યું હોય તો એનું તો આખું મૂવી આવી ગયું મોહેન જો દારો ખોદાણ વખતે જમીનમાંથી આખું નીકળી આવેલું હતું ભાઈ એમાં ઘણી બધી અવશેષો મળ્યા એટલે આપણને ખ્યાલ આવે કે આવી સભ્યતા અહીંયા આટલા વર્ષો પહેલા રહેતી હતી એના ઉપર ટેસ્ટિંગ થાય બરાબર ટેસ્ટિંગ ઉપરથી નક્કી કરવામાં આવે આ બધા અવશેષો કેટલા વર્ષ જૂના છે એટલે તમને ખ્યાલ આવે આ સભ્યતા કેટલા વર્ષો પહેલાં રહેતી હતી ડન સિવિલાઇઝેશન એટલે જૂની સભ્યતાઓ જેમ કે ધોળાવીરા છે બીજું છે કિંગડમ્સ જૂના રાજમહેલો છે ને સજ્જનગઢ આ તે બધું જોવા જવું એ બધું આ જ થયું ફોર્ટ એટલે કિલ્લાઓ

એટલે આર્મી ઓપરેશન માટે હોય બધા સર્વે શું કહે છે ઇટ હેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ક્રિટિકલ એપ્લિકેશન ઇન ધ મિલિટરી એરિયલ સર્વેઝ આર કન્ડક્ટેડ ફોર ધીસ પર્પઝ થાય ને તમે અમુક વસ્તુઓ જોઈ બી ના શકો એઝ અ નાગરિક પણ આર્મી બેઝ કેમ્પ હોય એ બધા પાસે બહુ જ ખુફિયા ડિટેલ્સ હોય બરાબર મેપ પણ એના એકદમ સ્ટ્રોંગ હોય કોઈ પણ જગ્યાના તમે મૂવીઝ બધા જોતા હશો તો તમે ખ્યાલ હશે કે બતાવે છે કે આર્મીવાળાને કોઈ જગ્યાએ સ્ટ્રાઇક કરવી હોય તો એ લોકો પાસે એટલો જોરદાર ડેટા હોય કે એક્ઝેક્ટ એને ખબર પડે આ જગ્યાએ ટ્રેક કરી શકે એ લોકો તો એ બધું કેમ થાય એનું સર્વે થયેલું હોય વિચ ઇઝ મોર ક્રિટિકલ ક્રિટિકલ એટલે સિરિયસ એમ જેને તેને ના આપી શકાય બહુ પ્રોપર ડેટા હોય અને કોઈ અન ઓથોરાઈઝ પર્સન વાપરી ના શકે તો એના માટે મિલેટરી સર્વે થાય બરાબર ઇટ ઇઝ કન્ડક્ટેડ ટુ લોકેટ સ્ટ્રેટેજિક પોઝિશન ફોર ધ પર્પઝ ઓફ આર્મી ઓપરેશન આર્મી ઓપરેશન થવા માટેની જે સ્ટ્રેટેજિક પોઝિશન હોય સ્ટ્રેટેજીને નક્કી કરવાની હોયની જે પોઝિશન્સ હોય જે સ્ટ્રાઇક કરવાની વાત એ બધી જ વસ્તુ મિલિટરી સર્વે ઉપરથી થઈ શકે ડન તો આ થયું મિલેટરી પર્પઝ હોય તો મિલેટરી સર્વે આવે

डन ट्रायंगल એટલે શું આવશે ત્રિકોણ હવે તમે સમજો ટ્રાયંગ્યુલેશન સર્વે જે હશે ટ્રાયંગ્યુલેશન સર્વે એમાં શું કહે છે આખા એરિયાને પહેલા નંબર ઓફ ત્રિકોણમાં ડિવાઇડ કરવામાં આવે સમજો કઈ રીતે ધારો કે આ તમારો એ પોઈન્ટ છે આ બી પોઈન્ટ છે આ સી પોઈન્ટ છે આ ડી પોઈન્ટ છે આ તમારી આખી જમીન છે હવે આમાં તમારે સર્વે કરવું છે તો સર્વે કરવા માટે એવું કે છે કે આને બહુ બધા ત્રિકોણમાં ડિવાઈડ કર દો તો ચાર ત્રિકોણ બની ગયા બરાબર પછી એનું સર્વે કરો પછી એની માપણીને બધું કરો તો આ પ્રિન્સિપલ કયો થયો ટ્રાયંગ્યુલેશન કેમ ત્રિકોણ જ સાહેબ ચોરસ કેમ નહીં રેકટેંગલ કેમ નહીં પેન્ટાગોન કેમ નહીં એક્ઝાગોન કેમ નહીં ને ખાલી ત્રિકોણ જ કેમ એનું કારણ એક છે તમે સમજો સૌથી પહેલા આવે બિંદુ કહીએ પોઈન્ટ એક પોઈન્ટ આવે બે પોઈન્ટ અને ત્રણ પોઈન્ટને જોડો એટલે શું બને ત્રિકોણ તો ત્રિકોણ એ સૌથી પહેલી જીઓમેટ્રિક ફિગર કહેવાય જે એક પોઈન્ટ એટલે પોઈન્ટ થયો એ કોઈ ફિગર નથી લાઈન એટલે બહુ બધી વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ત્રિકોણમિતિ છે મેથેમેટિક્સમાં આપણે ત્રિકોણમિતિ અથવા ટ્રિગોનોમેટ્રી બહુ જ કામની છે કે ભાઈ આમાં તમે બે બાજુનું માપ જાણતા હોય બે સાઇડ્સનું એના ઉપરથી એંગલ ફાઇન્ડ કરવો હોય કરી શકાય બરાબર બે બાજુ ઉપરથી એંગલ તો મળશે જ એંગલ અને બાજુ ઉપરથી બીજી બાજુ મળે મતલબ ત્રિકોણના નિયમો લગાવીને આપણે એક ઉપરથી બીજી ઘણી બધી વસ્તુ શોધી શકીએ એટલા માટે ત્રિકોણ કરવું વધારે સારું છે એટલા માટે અહીંયા પ્રિન્સિપલ આપ્યો છે ટ્રાઇન્ગ્યુલેશન જે આપણે ઈઝીલી કરી શકીએ તો શું કહે છે ટ્રાયન્ગ્યુલેશન ઇઝ અ બેઝિક મેથડ ઓફ સર્વિંગ વેન એરિયા ટુ બી સર્વેડ ઇઝ લાર્જ

આખા એરિયા ને શું આવા ટ્રાયંગલ માં ડિવાઈડ જો એક ત્રિકોણ બે ત્રણ ને ચાર ટ્રાયંગલ માં ડિવાઈડ કરી દેવાનું તો આખી મેથડ થઈ ટ્રાયંગ્યુલેશન એના પછી આવે ટ્રાવર્ઝિંગ હવે ટ્રાવર્ઝિંગ ક્યારે વપરાય તો જ્યારે આપણી પાસે બે વસ્તુ હોય ચેન અને ટેપ તો હોય જ પ્લસ કંપાસ અથવા તો થિયોડોલાઇટ હોય આ ટેપ કેના માટે છે લિનિયર એટલે લાઇન માપવા માટે અને આ કંપાસ અને થિયોડોલાઇટ કેના માટે છે એન્ગ્યુલર માટે છે મતલબ લિનિયર પ્લસ એન્ગ્યુલર બંને મેઝરમેન્ટ કરવા માટે આપણી પાસે

ચલો ટ્રાવર્ઝિંગ આપણે જોઈએ કેવી રીતે થાય તમે સમજો આ તમારી હવે તમારે આને જોડીને ટ્રાવર્સ બનાવવું કેવી રીતના બને તો એ થી બી પેલા તમે શું માપી લો લેન્થ માપી લો એની લંબાઈ માપી લો તો આ લેન્થ ધારો કે મને મળી એલ વન બરાબર લંબાઈ મને શું મળી એલ વન આનો હું ખૂણો માપી લઉં તો આ ખૂણો ધારો કે મળ્યો ઠીટા વન ચલો બી થી ડી ની લંબાઈ માપી એ મળી એલ ટુ એનો મેં ખૂણો માપ્યો તો એ મળ્યો થીટા ટુ ચલો સી થી ડી ની લંબાઈ માપું એલ થ્રી એનો ખૂણો માપું તો ખૂણો મળ્યો થીટા થ્રી અને સી થી એ માપું તો લાઈન મળી એલ ફોર ખૂણો મળ્યો થીટા તો આ શું થયું ટ્રાવર્સ સર્વે થયું આ તમારું આખું બન્યું શું કહેવાય ક્લોઝ ટ્રાવર્સ કહેવાય જો આમાં લિનિયર મેજરમેન્ટ તો છે જ પ્લસ ની ડાયરેક્શન માટે શું આવશે એન્ગ્યુલર મેજરમેન્ટ આવશે તો બંને મેજરમેન્ટનું કોમ્બિનેશન છે શું છે લિનિયર અને એન્ગ્યુલર

ઓપન ટ્રાવર્સ એટલે મને ઘણા છોકરાએ આવું કીધેલું છે અને ઓપન ટ્રાવર્સ કહેવાય તમે અહીંથી સર્વે કરતા હોય અહીંયા પહોંચ્યા અહીંયા પહોંચ્યા પહોંચી ના શક્યા તો ધીસ ઇઝ ઓપન ટ્રાવર્સ એવું ના હોય આ તો એરર કહેવાય આને ઓપન ટ્રાવર્સ ના કહેવાય ઓપન ટ્રાવર્સ કેવું હોય સમજો ધારો કે એક્ઝામ્પલથી હું તમને સમજાવું ધારો કે અમદાવાદ છે આ સુરત છે તો અમદાવાદ થી સુરત વચ્ચે તમે રોડ બનાવો સીધે સીધો ના બને યાર તમે અમદાવાદમાં રહેતા હોય મારે નિકોલ થી થલતેજ નો રોડ બનાવો સીધો નિકોલ ઉપર થી બ્રિજ બનાવું સીધો થલતેજ ઉતરી જાય એવો બનાવે એવું તો પોસિબલ ના હોય ને વચ્ચે કેટલી બધી જગ્યા એવી હોય જે સરકારની નાબી હોય અને મળે એમ બી ના હોય તો નાબી બને એવું જરૂરી નથી બને ઓકે તો રોડ આ રીતે ધારો કે પેલા આમ જાય છે પછી આમ આવે છે પાછો આમ જાય છે પછી આમ આવે છે તો અહીંયા જુઓ આની લેન્થ કેટલી છે એલ આનો ખૂણો શું થશે ઠીટા

રોડ હોય આ બધાનું સર્વે કરતા હોય જેમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ ના હોય એને આપણે શું કહીએ છીએ ઓપન ટ્રાવર્સ કહીએ છીએ અને જેમાં પણ આ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ પોઈન્ટ સેમ હોય એક જ જગ્યાએ હોય એને આપણે શું કહીએ છીએ એને આપણે શું કહીએ છીએ ક્લોઝ ટ્રાવર્સ ડન છે તો અહીંયા લખીને આપી જો અ ટ્રાવર્સ ઇઝ સર્ક્યુટ ઓફ સર્વે લાઇન ઇટ મે બી ઓપન ઓર ક્લોઝ બે સમજાય મેં તમને ઓપન ક્લોઝ વેન ધ લિનિયર મેઝરમેન્ટ આર ડન વિથ ચેન એન્ડ ટેપ

અને ત્રિકોણ વાપરીને કરો તો એને શું કહેવામાં આવે લિનિયર મેઝરમેન્ટ અને જો તમે લિનિયર પ્લસ એન્ગ્યુલર ચેન અને કંપાસ જોડે વાપરીને કરો તો એને શું કહેવામાં આવે ટ્રાવર્ઝિંગ આની પહેલા આપણે પર્પઝના આધારે જોયા છેલ્લે બધાના નામ તમને શોર્ટમાં કહી દઈશ એમને આવડી જશે આ પહેલા સમજી લઈએ એટલે ભૂલાય નહીં ડન તો મેથડના આધારે આપણને બે ક્લાસિફિકેશન પડે આ રીતે ડન એટલે સુધી કંઈ ડાઉટ હોય તો બોલો પછી આગળ જઈએ આટલે સુધી ખ્યાલ આવી ગયો બધાને કન્ફર્મેશન આપી દો આટલે સુધી ખ્યાલ આવ્યો ફટાફટ મેસેજ કરો એટલે આગળ વધીએ ક્લિયર છે ભાઈ બધાને ઓકે ડન ચલો મેસેજ આવી ગયા એના પછી આગળ કે છે ક્લાસિફિકેશન બેઝડ ઓન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના આધારે મતલબ કઈ સાધન તમે વાપરો છો કયા સાધન થી તમે સર્વે કરો છો એના આધારે તમને ક્લાસિફિકેશન પૂછ્યા છે જોઈએ એમાં પહેલું કે છે ચેન સર્વે એક્ચુલીમાં ચેન સર્વેમાં ચેન અને ટેપ બંને આવ્યો હો इन शोर्ट लीनियर मेजरमेंट लंबाई जनरली यूज फॉर लीनिअर मेजरमेंट बराबर लीनियर मेजरमेंट यूज शू कह सीम्पल टाइप ऑफ सर्विंग इन विच ओनली लीनिअर मेजरमेंट आर मेड विथ अ चेन और टेप

નામ પરથી ખબર પડે કંપાસ એટલે પેલો કંપાસ તમે જોયો છો ને પેલો નોર્થ સાઉથ ને બધું લખ્યું હોય મેગ્નેટિક હોય નીડલ હોય વચ્ચે એ નીડલ ઓટોમેટિક નોર્થ સાઉથમાં સેટ થાય ને આપણે ડાયરેક્શન નક્કી કરીએ બરાબર તો એને શું કહેવાય કંપાસ કેના માટે વપરાય એન્ગ્યુલર મેઝરમેન્ટ પણ કયો એંગલ માપે એંગલ 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 કંપાસ આમ 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 હોય હોય માપી શકે શકે આ નામ આપી ને બાર તો નીકળે નઈ કાત તોડી એટલે હોરિઝન્ટલ એંગલ જ કંપાસ માપી શકે આમ વર્ટિકલ એંગલ નામ આપી શકે હો એટલે હોરીઝન્ટલ યાદ રાખજો કંપાસમાં बराबर आप एंगल गोखिन जाइए न भाई हॉरिजॉन्टल वर्टिकल ने बोथ आपियो तो बोथ लिखिन आई जाइए एऊ ना थाय इन कंपास सर्वे द एंगल्स आर मेजर्ड विद द हेल्प ऑफ मैग्नेटिक कंपास के मैग्नेटिक कंपास केम के अंदर जे नीडल हो या वाली अ नीडल हो न मैग्नेटिक नीडल होय ચુંબકીય સોય ચુંબકીય સોય હોય એટલે મેગ્નેટિક કંપાસ કહેવાય બરાબર ને જેમાં સોય છે ચુંબકત્વ ધરાવે છે એટલે શું થશે પૃથ્વીના નોર્થ સાઉથ ડિરેક્શનમાં ઓટોમેટિક સેટ થાય ડન આ વસ્તુ કેમ આવશે કંપાસ સર્વે ડન એના પછી કે છે પ્લેન ટેબલ સર્વે આ તો કોલેજમાં બહુ કરાયું હશે સસ્તું આવે ને ઇન્સ્ટ્રુમેન્ટ ને કરાવે બહુ ચીપ અને છે કઈ રીતે તમે સમજો પ્લેન ટેબલ કેવી રીતે થાય હું તમને સમજાવું અહીંયા જોજો ધારો કે જમીનના ચાર પોઈન્ટ છે એ બી સી આ ડી બરાબર આ જમીનના ચાર પોઈન્ટ છે આ રીતે આવું કંઈક છે હવે તમારે શું કરવાનું ખબર એક પ્લેન ટેબલ લઈને જવાનું પ્લેન ટેબલ ને અહીંયા વચ્ચે લઈને રહેવાનું કેવી રીતે પેલા તો તો એનું ટ્રાઈપોડ આવે એક ટ્રાયપોડ મૂકવાનું ટ્રાયપોડ ઉપર એ પ્લેન ટેબલ ને સેટ કરવાનું હવે પ્લેન ટેબલ ને સેટ કરીને પેલા એમાં શું કરવામાં આવે લેવલિંગ લેવલિંગ કરવા માટે તમારી પાસે શું આવશે બબલ ટ્યુબ એ બબલ ટ્યુબ ને ઉપર મૂકો ને તમારા મોબાઈલમાં આવે તમારો મોબાઈલ હોય ને તો મોબાઈલ ની અંદર અંદર બબલ ટ્યુબ આવતી હોય મેઝરમેન્ટ કરવા માટે તો એ બબલ ટ્યુબ તમે જો ને તો એને મૂકો ને તો એકદમ ઓરિજન્ટલ હોય ને તો ઉપર ઝીરો ડિગ્રી બતાવે અથવા જે બાજુ નમેલું એ બાજુ બતાવે મોબાઈલની અંદર પણ આવી બબલ ટ્યુબ આવે છે તો એ લેવલ કરે એવું બતાવીશ તમને મોબાઈલમાં જ બતાવીશ બરાબર તો એ શું કરશે લેવલ કરશે ઓકે લેવલિંગ કરવાનું પછી સેન્ટરિંગ કરવાનું સેન્ટરિંગ એટલે ગ્રાઉન્ડ ના જમીનનો જે પોઈન્ટ છે એક્ઝેક્ટ એની ઉપર તમારું પ્લેન ટેબલ નું પોઈન્ટ આવવું જોઈએ એવું કંઈક કરવાનું એના માટે પ્લમ્બોબ આવે પ્લમ્બોબ એટલે હોળમ્બો કહીએ છે ને આપણે એને લટકાવેવાનું બરાબર એટલે ઓટોમેટિક મળી જાય તો સેન્ટરિંગ તમે કરી દીધું એટલે ઇન્સ્ટ્રુમેન્ટ તમારું વચ્ચે ગોઠવાઈ ગયું હવે શું કરવાનું છે એ સમજો તો એલિડેડ એલિડેડ એટલે ફૂટપટ્ટી જેવું આવે ને આમ જોવાનું આવે એનાથી આપણે જોઈએ તો આ જે પોઈન્ટ છે ત્યાંથી ઉધારો કે એ પોઈન્ટને ને જોવું બરાબર અને આ પેપરમાં લાઇન બનાવું જોજો બરાબર આ લાઈન બનાવી મેં અહીંથી બી ને જોઈને આમ લાઈન બનાવી અહીંથી આ સી પોઈન્ટને જોઈને આમ લાઈન બનાવી અહીંથી આ ડી પોઈન્ટને જોઈને આમ લાઇન બનાવી હવે શું કરવાનું એક ભાઈબંધને રાખવાનું કે ભાઈ ટેપ લાઈન આપ્યાં તું તો ભાઈબંધે એમાં આપ્યું ભાઈ ટેપ લાઇન મેઝરમેન્ટ કર્યું તો આ ધારો કે આવ્યું વીસ મીટર આ છે દસ મીટર આ છે બાવીસ મીટર બરાબર ઓકે આની જરૂર નથી તે જ મેળો ભાઈ આમ આપની આપણે આ માપ લેવાના છે અહીંથી માપ લેવાનું જો આ પ્લેન ટેબલના સેન્ટરથી આ પોઈન્ટથી અહીંયા સુધીનું માપ લીધું તો આ ધારો કે મને મળ્યું ટેન મીટર આ મળ્યું ટેન મીટર આ મળ્યું ટ્વેન્ટી મીટર આ મળ્યું ટ્વેન્ટી મીટર આ બધું પેપરમાં તો ના સમાય ને કેમ કે આપણું પેપર અથવા એ તો નાનું હોય ડ્રોઈંગ આપણું બોર્ડ હોય તો એના ઉપર આપણે શું કરવાનું સ્કેલ લેવાનું ધારો કે મેં સ્કેલ લીધો એક મીટર બરાબર છે આ દસ મીટર છે અહીંયા પણ દસ સેન્ટીમીટર લેવાનું આ વીસ મીટર છે તો અહીંયા વીસ સેન્ટીમીટર આ વીસ મીટર છે તો અહીંયા વીસ સેન્ટીમીટર હવે આ બધાને જોડ દઉં એટલે જુઓ સેમ ટુ સેમ આ જમીન ઉપર જે એવું મેપ તમારો ક્યાં આવી ગયો ડ્રોઈંગ શીટમાં આવી ગયું આખું ચેપ્ટર છે ડિટેલમાં ભણવાનું આ બેઝિક તમને અત્યારે આઈડિયા આપ્યો બાકી આખે આખું ચેપ્ટર આપણે ડિટેલમાં ભણવામાં આવશે ચેપ્ટરનું નામ છે પ્લેન ટેબલ સર્વે ત્યારે જોશું અત્યારે બેઝિક આ રીતે વાત કરીએ હવે તમે સમજો ઇટ ઇઝ અ ગ્રાફિકલ મેથડ કેમ ગ્રાફિકલ મેથડ કીધી છે તો એનું કારણ એ છે બીજા બધા સર્વેમાં તમે બીજા જેટલા પણ સર્વે કરશો એ બધા સર્વેમાં કેવું હશે બીજા ટોટલી સર્વેમાં કેવું હશે કે તમારે સાઇટ ઉપર ખાલી ડેટા જ મળશે એ ડેટા લઈને તમારે ઓફિસમાં આવવાનું છે પછી એ ડેટાને મૂકીને તમારે મેપ બનાવવાનો છે ઓફિસમાં આમાં એવું નથી આમાં જો સાઇટ ઉપર જ તમારો મેપ તૈયાર થઈ ગયો તમારે કોઈ ડેટા નથી લેવાના મેપ બનાવીને જ ઘરે આવવાનું છે એટલે એને શું કીધું છે ગ્રાફિકલ મેથડ મતલબ

તો કઈ મેથડમાં કઈ મેથડમાં કઈ મેથડમાં ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ બંને જોડે થાય તો ઓબ્વિયસ છે પ્લેન ટેબલમાં કેમકે અહીંયા આપણે ટેબલ લઈને ઊભા છીએ એટલે આપણે માપીએ છીએ અને ડ્રોઈંગ પણ અહીંયા જ કરી દઈએ એટલે બંને કામ જોડે કેમાં થાય છે કે આ મેથડમાં થાય પ્લેન ટેબલ સર્વે ડન તો આ રીતે એમસીક્યુ પૂછે તો આવડવું જોઈએ કે ભાઈ કઈ મેથડમાં પ્લે પ્લોટિંગ અને ફિલ્ડ વર્ક બંને સાથે થાય તો પ્લેન ટેબલમાં ડન એના પછી થિયોડોલાઇટ આ તો બધા નું નામે સાંભળ્યું હશે જોયું પણ હશે થિયોડોલાઇટ શું કે છે આ જનરલી કેના માટે વપરાય તો શું કે છે ઇન થિયોડોલાઇટ સર્વે ધ હોરિઝન્ટલ એંગલ આર મેઝર્ડ વિથ ધ થિયોડોલાઇટ

જ્યારે થિયોડોલાઇટ તમને એકદમ પ્રિસાઇસ એંગલ આપશે એકદમ પરફેક્ટ એંગલ માપીને આપે પણ થિયોડોલાઇટ લંબાઈ તો ના જ માપી શકે લંબાઈ માટે તમારે શું વાપરવાનું છે અહીંયા લખીને આપ્યું છે ચેન ઓર ટેપ લેન્થ ને બધું માપવું હોય તો ચેન અને ટેપ લઈને જવાની એવું નથી કે ભાઈ તમે ખાલી કંપાસ લઈને ગયા અથવા થિયોડો લઈને લઈને ગયા એટલે ચેન કે ટેપ ના લઈ જાવ ચાલે એવું નથી બરાબર ચેન અને ટેપ તો લઈને જવાની જ છે ડન તો આ એંગલ માપવા માટે વપરાય છે એના પછી ટેક્યોમેટ્રી છે જેને ટેકોમેટ્રી અથવા ટેલિમેટ્રી પણ કહેવાય છે બરાબર આનું પણ આખું ચેપ્ટર છે એમાં સ્ટડી કરવાનું છે પણ બેઝિક અત્યારે વાત કરીએ શું કહે છે સ્પેશિયલ ટાઈપ ઓફ થોડો લાઇટ નોન એઝ અ ટેક્યોમીટર ઇઝ યુઝ ટુ ડિટરમાઈન હોરિજન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ ઇન ડાયરેક્ટલી હોરિજન્ટલ અને વર્ટીકલ ડિસ્ટન્સ ઇન ડાયરેક્ટલી માપે ઇટ કેન મેઝર ડિસ્ટન્સ ફ્રોમ એંગલ ઇન ઇનડાયરેક્ટલી કઈ રીતે જો અહીંયા જુઓ ટેક્યો ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીંયા આની અંદર જે લેન્સ હોય ને એમાં તમને આ રીતના સ્ટેડિયા રોડ દેખાય આ વચ્ચે વાળો જે આ ચોકડી છે ને આને કહેવાય ક્રોસ હેર આ ચોકડી હોય એને કેવાય ક્રોસ હેર આ ઉપરનો અને નાનો ડોટ હોય ને ઉપરવાળાને કેવાય અપર સ્ટેડિયા અને આને કહેવાય લોઅર સ્ટેડિયા અને આ આખું ભેગું થઈને બને આને ડાયફ્રામ કહેવાય ધીસ ઈઝ કન્સિડર એજ અ ડાયફ્રોમ બરાબર અહીંયા તમને આવું દેખાતું હોય તો તમે ધારો કે બે રીડિંગ લો એક અહીંથી તમારી આંખ હોય ત્યાંથી અપર રીડિંગ લો તો મળે છે લોઅર સ્ટેડિયામાં રીડિંગ આમ મળે છે છે આ તમારો સ્ટાફ જસ્ટ અત્યારે બેઝિક સમજાવું છો બાકી ડિટેલમાં સમજવાનું છે આ સ્ટાફમાં આ રીતે રીડિંગ હોય નીચે ઝીરો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન આવો સ્ટાફ હોય આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તો મને ખબર પડી જાય આ પાંચ છે આ બે છે આ બે વચ્ચે કેટલું થયું પાંચ માંથી બે જાય તો ત્રણ મીટર તો આને હું ધારો કે આ જે અપર પોઈન્ટ છે એસ વન કહી દઉં અને એસ ટુ કહી દઉં એના કારણે આ મળ્યું મને એસ મળ્યું સ્ટાફ રીડિંગ એસ બરાબર ત્રણ મીટર હવે આ ટેક્યોમીટર અને આ સ્ટાફ વચ્ચેનું ડિસ્ટન્સ મારે ડી ગણવું છે બરાબર આનો એંગલ ધારો કે કોઈ એંગલ આપણે ઠીટા લઈ લે એવું કંઈક છે તો શું કહે છે ડી બરાબર કેવી રીતના મળશે કે એસ પ્લસ સી આવ ત્રણસો આવું કઈક થાય કેવો લેન્સ હોવો જોઈએ એનાલિટિક લેન્સ આ ભણવામાં આવે એમસીક્યુમાં બહુ વાર પૂછાય છે ક્લાસ વન ટુ થ્રી બધી એક્ઝામમાં એનાલિટિક લેન્સ માટે આ મલ્ટીપ્લાયિંગ કોન્સ્ટ ની વેલ્યુ શું આવે સો એડિટિવ કોન્સ્ટન્ટની વેલ્યુ શું આવે ઝીરો આવે એનાલિટિક લેન્સ શું છે એ બધું આપણે જોશું અત્યારે તમારું કામ શું હતું તમે શોધ્યું વર્ટિકલ ડિસ્ટન્સ એના રેફરન્સથી તમને શું મળી ગયું ઓરિજન્ટલ બન છે તો આ શું છે આ કોઈ ટેક્યોમેટ્રીનો પ્રિન્સિપલ છે વચ્ચે કોઈ ઉબડખાબડ જગ્યા હોય જોજો અહીંયા આ જમીન અહીંયા માપી શકાય એવું હોય નહીં ચેન મૂકાય એવું ના હોય બરાબર જમીન સીધી ના હોય કે ભીની હોય કંઈ બી હોય જે કેસમાં આપણે અહીંયા માપી શકતા નથી એ કેસમાં એ સ્ટાફ મૂકીને સીધું તમને ડિસ્ટન્સ મળી જાય તો ચેન અને ટેપ વગર પણ તમને આમાં ડિસ્ટન્સ મળે તો સ્પેશિયલ ટાઈપનું થિયોડો લાઇટ છે જેનું નામ છે ટેક્યોમીટર ક્યારે વપરાય જ્યારે જમીન અનઇવન છે અથવા એક પોઈન્ટથી બીજા પોઈન્ટનું ડિસ્ટન્સ ઇઝીલી માપી શકાતું નથી તેનું યુઝ ટેક્યોમીટર તો એ લખ્યું સ્પેશિયલ ટાઈપ ઓફ થિયોડો છે નોન એઝ અ ટેક્યોમીટર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન હોરીઝન્ટલ એન્ડ વર્ટિકલ ડિસ્ટન્સ ઇન ડાયરેક્ટલી ડન છે આ વસ્તુ આપી છે તો આ તમારું શું થયું ટેક્યોમી લેવલિંગ લેવલિંગ આપણે વાત કરી હતી કોના માટે હોય વર્ટિકલ ડિસ્ટન્સ મેજરમેન્ટ મતલબ તમારે આ કોઈ પોઈન્ટના રેફરન્સમાં આ પોઈન્ટની હાઇટમાં આપી આધારો કે કોઈ બેન્ચમાર્ક છે મતલબ ફિક્સ પોઈન્ટ એનાથી હાઇટ કેટલી છે આમ આપી છે તો લેવલિંગ વપરાય

એન્ડ રિલેટિવ ઓફ ઓફ વિથ ધ હેલ્પ ઇન્સ્ટ્રુમેન્ટ નોન એઝ અ લેવલ 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 અથવા એને ડમ્પી ડમ્પી પણ પણ કહેવાય આ કદાચ તમે કોલેજમાં યુઝ કર્યું હોય બરાબર એ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે લેવલિંગ કરવા માટે વપરાય હાઈટ ને બધું શોધવા માટે વપરાય છે યાદ રાખજો લેવલિંગ વર્ટિકલ મેજરમેન્ટ હાઇટના ડિફરન્સીસ હોય હાઈટ હોય બધું માપવા માટે વપરાય કયું ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે તો લેવલ અથવા ડમ્પી લેવલ ફોટોગ્રામેટ્રી આપણે હમણાં જ ચર્ચા કરીશું ફોટોગ્રામેટ્રી ઇઝ ધ સાયન્સ ઓફ ટેકિંગ મેઝરમેન્ટ વિથ ધ હેલ્પ ઓફ ફોટોગ્રાફ ફોટોગ્રાફ લેવામાં આવે ટેક્સ બાય એરિયલ કેમેરા ફ્રોમ ધ એરક્રાફ્ટ એરક્રાફ્ટ એટલે ઉપર ઉડતી વસ્તુમાં કેમેરા લગાવી દેવાના જેને એરિયલ કેમેરા કહેવાય એની મદદથી ફોટોગ્રાફ લે અને ફોટોગ્રાફ ઉપરથી આપણને શું આપે ડેટા આપે અથવા મેપ બનાવવામાં આવે અથવા કોઈ પણ એવી વસ્તુ તૈયાર કરવામાં આવે જેને આપણે શું કહીએ છીએ ફોટોગ્રામેટ્રિક સર્વે કહીએ છીએ એના પછી છે ઈડીએમ સર્વે એનું નામ છે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેજરમેન્ટ નામ યાદ રાખજો ફૂલ ફોર્મ આ પૂછાય છે ઈડીએમ નો ફૂલ ફોર્મ શું થાય એ એક્ઝામમાં પૂછે છે ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ ઈડીએમ યાદ રાખજો હવે કઈ રીતે કામ કરે હું તમને સમજાવું તો તમને એક વસ્તુ ખબર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય આવું આપણને ખબર છે તો અંતર બરાબર શું થાય ઝડપ ગુણ્યા સમય આવું થાય આવું થાય હવે તમે સમજો હું તમને એમ કહું કે ધારો કે અમદાવાદ છે આ ગાંધીનગર છે આ બંને પોઈન્ટ વચ્ચેનું અંતર ધારો કે ત્રીસ કિલોમીટર છે તમે તમારું આટલું અંતર એક કલાકમાં કાપ્યું કેટલા કલાકમાં એક કલાક તો તમે કેટલી ઝડપથી ગાડી ચલાવી હશે તો ત્રીસ કિલોમીટર પર વન અવર આવું થાય અંતર ભાગ્યા સમય તમારી કાર કે બાઇક તમે ચલાવતા હોય તમે કાર અથવા બાઇક લઈને જતા હોય તો બાઇકમાં તમે કોન્સ્ટન્ટ પચાસ કિલોમીટર પર અવરની સ્પીડ ઉપર એક્સેલેટર રાખો તો તમે એક કલાક સળંગ જાઓ તો કેટલા કિલોમીટર અંતર કપાસ પચાસ સમજ્યા કિલોમીટર પર અવર શું બતાવે છે કે તમે આટલી કોન્સ્ટન્ટ સ્પીડે જશો તો એક કલાકમાં તમે આટલું કિલોમીટર અંતર કાપશો એ વસ્તુ અહીંયા લખીને આપીશ ડન તો હવે આ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરે તો સમજો ધારો કે તમારી પાસે આ ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ છે આવું કઈક લઉ અત્યારે આવે છે ને ડિજિટલ ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ આની ઉપર ડિસ્પ્લે હોય એમાં માપ બતાવે હવે તમે જુઓ તમારે આ પોઈન્ટ સુધીનું અંતર માપવું છે તો આ જે ઈડીએમ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંથી જે કિરણો નીકળે રેઝ નીકળે આ રે નીકળે ને આ કયા રેઝ હોય ઇલેક્ટ્રોમેગ્નેટિક રેઝ જેની વેલોસિટી આપણને ખબર હોય વેલોસિટી ધારો કે એની વી છે નોન એટલે જાણીતી છે આપણને ખબર છે હવે એને સામે જઈને અથડાઈને પાછું આવવા માટે જે સમય લાગે ટાઈમ આપણે નોટ કરી લે અંદર પ્રોગ્રામિંગ કરેલું હોય એટલે ટાઈમ મળી જાય તમારી પાસે ઝડપ છે સમય તમને ખબર પડી જાય છે તો એના ઉપરથી સામેનું અંતર ઓટોમેટિક મળી જાય જો અંતર આ પોઈન્ટ અને આ પોઈન્ટનું અંતર વધારી દો તો કિરણને ને અડીને પાછુઆવા માટે સમય પણ કેવો થાય વધી જાય સમય વધી જાય તો અંતર વધી જાય સમજ્યા તો આ પ્રિન્સિપલ ઉપર કામ કરે બરાબર ને તો એને આપણે શું કહીએ છીએ કયા પ્રિન્સિપલ ઉપર કામ કરશે તો વેલોસિટી અથવા ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એમાં અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય હવે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એની વેલોસિટી આપણને ખબર હોય કેટલી ઝડપથી જાય છે અને અથડાઈને પાછો આવે એના માટે સમય લઈ લઈએ એ સમય અંદર આખું પ્રોગ્રામિંગ કરેલું હોય ઓટોમેટિક તમને ફાઇનલ ડેટા આપી દે વસ્તુ આપી છે શું કહે છે જુઓ ઇન ધીસ ઓફ ઓફ સર્વે ઓલ મેઝરમેન્ટ્સ લેન્થ એંગલ આર મેડ વિથ ધ હેલ્પ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર ટોટલ ટોટલ સ્ટેશન સ્ટેશન ઇઝ ધ કોમ્બિનેશન ઓફ થયો અને ઇડીએમ નું કોમ્બિનેશન છે ટોટલ સ્ટેશન કહેવાય તો ટોટલ સ્ટેશન યુઝ ફોર એંગલ માપવા માટે પણ વપરાય ડિસ્ટન્સ માપવા માટે પણ વપરાય એલિવેશન માપવા માટે પણ વપરાય વિથ લોંગ ડિસ્ટન્સ એન્ડ એડ ઇન ધ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર બટન ને બધું મૂક્યું હોય તો એ ટોટલ સ્ટેશન જે છે છે ઇન વન મતલબ ઓરિજન્ટલ એંગલ વર્ટિકલ વર્ટિકલ ડિસ્ટન્સ ઓરિજન્ટલ ડિસ્ટન્સ બધું જ માપી દે તો અંદર એક ઇન્સ્ટ્રુમેન્ટ થી તમારું બધું કામ પતી જાય ડેન તો એ ટોટલ સ્ટેશન લખીને આપ્યું છે તો આ તમારા થયા બેસ ડોન ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટના આધારે કયા કયા આવે 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 એક તો તો ચેન 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 સર્વે 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 જો કરો કરો છો શું શું કહેવાય છે અથવા એ એમાં એમાં મેઝરમેન્ટ મેઝરમેન્ટ જ ના બીજું કંપાસ કયા મેઝરમેન્ટ થશે ખાલી એન્ગ્યુલર કંપાસ ખાલી એંગલ માપવા માટે વપરાય એના પછી પ્લેન ટેબલ જોયું જેમાં પ્લોટિંગ અને ફિલ્ડ વર્ક સાયમલ્ટેનિયસલી એટલે જોડે થશે બરાબર પ્લોટિંગ અને ફિલ્ડ વર્ક કેવી રીતે થશે જોડે અને ગ્રાફિકલ મેથડ છે એ બી આપણે જોયું એના પછી થયો સર્વે જોયું જે એંગલ માપવા માટે વપરાય હોજન્ટલ જે કંપાસ કરતા પ્રિસાઇઝ છે દન એના પછી આપણે જોયું ટેક્યોમીટર ટેક્યોમીટર કેના માટે વપરાય તો ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી તમને ડિસ્ટન્સ મેજર કરીને આપે પછી લેવલિંગ માટે આપણે જોયું ડમ્પી લેવલ એના પછી ગયું ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યું ઈડીએમ બધા ઇન્સ્ટ્રુમેન્ટ તમે કયા વાપરો છો એના આધારે સર્વેના ક્લાસિફિકેશન ઇઝ અંડરટેકન ફોર ડિટરમિનેશન ઓફ ક્વોન્ટિટીઝ ઓર ટુ અફેડ સફિશિયન્ટ ડેટા ફોર ડિઝાઇનિંગ ઓફ એન્જિનિયરિંગ વર્ક સચ રોડ રિઝર્વાયર એટસેટ્રા રોડ રિલેટેડ જે કામ છે બરાબર એના ડિઝાઇનિંગ માટે અને એ બધા માટે જે સર્વે કરવામાં આવે છે કહેવાય ઇન્જિનિયરિંગ સર્વે એના પણ પાર્ટ પડે છે પહેલું જે રેકોનેસન્સ સર્વે પૂછાય છે એમસીક્યુ બરાબર યુઝ ફોર ડિટરમાઇનિંગ ફિઝિબિલિટી એન્ડ રફ કોસ્ટ ઓફ ધ સ્કીમ તમે એવું નક્કી કર્યું હોય કે મારે એક સ્કૂલ બનાવી છે તમે એવું નક્કી કર્યું હોય કે મેં મારે એક સ્કૂલ બનાવી છે બરાબર સ્કૂલ બનાવી હોય

તમારા પાસે તમારે એક મકાન બનાવવું હોય તમને એક એક બે આઈડિયા આપું આજે તમારે મકાન બનાવવું છે બરાબર તો તમે તમારા પાસે જમીન છે તમે કોઈ કોન્ટ્રાક્ટરને એવું કહો મકાન બનાવવું છે ચકાચક મકાન બનાવી દે મારા ઓલો બનાવવાનું ચાલુ કરે ને તમારું બજેટ હોય પાંચ કરોડ રૂપિયા એન્ડ ઓફ ધ ડેથ આઠ કરોડ થી તો ખર્ચો ત્રણ કરોડ ક્યાંથી લાવશો તો પહેલાંથી તમને ખબર હોય છે ને આપણે હોટલમાં જમવા જવું હોય તો એમને જતું રેવાય પહેલાં જોવું પડે ને ત્યાં થાળીના ભાવ શું છે આપણને પોસાય એમ છે કે નહીં નગર પછી વાસણ ધોવા પડે એવું થાય બરાબર ને એટલે ઇન શોર્ટ શું કહેવા માંગે છે કે રફ કોસ્ટોજેક્ટ નો ખબર હોવો જોઈએ તો એ રફ કોસ્ટ રફ એટલે એક બેઝિક આઈડિયા કે અહીંયા આપણને કેટલામાં પડે આવી રીતે જ કન્સ્ટ્રક્શન થતા આજે કોઈ જગ્યાએ આપણે સ્કીમ કરવી હોય પ્રોજેક્ટ મૂકવો હોય બરાબર તો સૌથી પહેલા શું કરવામાં આવે જમીનના ભાવ નક્કી કરીએ આપણે જમીન કેટલામાં પડશે હવે જમીન ઉપર એફએસઆઈ મુજબ હું કેટલા માળ બનાવી શકીશ એક માળ ઉપર કેટલા ફ્લોર બન કેટલા મકાનો બનશે મકાનના ભાવ આપણા એરિયામાં શું ચાલે છે એ પ્રમાણે ભાવ નક્કી કરું પછી હું ભાવ નક્કી કરું અને મને પ્રોજેક્ટમાંથી જે પૈસા મળે એમ છે એમાં કોસ્ટ ગણવાનો કન્સ્ટ્રક્શનનો કોસ્ટ ગણો તમે મેનેજમેન્ટના કોર્સ ગણો બધું કાઢતા એક અંદાજ નીકળે ભાઈ બે વર્ષ હું પ્રોજેક્ટ પતાવીશ ત્યારે મને દસ કરોડ રૂપિયા મળશે તો સ્કીમ કરાય પછી બે વર્ષ કામ કર્યા પછી પચાસ લાખ રૂપિયા મળતા હોય તો એ બધો ધંધો કરાય એટલો મોટો ના કરાય એના કરતાં ઇન્વેસ્ટ કરી દેવાય ક્યાંક એસઆઈપી કરાવી દેવાય બરાબર ને એટલે રફ કોસ્ટ કાઢવો જરૂરી છે બાકી બધા પસ્તાતા હોય છે ખબર ને અડધેથી કામ મૂકીને ભાગી જાય છોડી દે શું કામ પેલા અંદાજ માર્યો ના હોય અડધું કામ પતે એટલે કોન્ટ્રાક્ટર ને ખબર પડે હવે નહીં થાય આ બહુ ખર્ચો વધી ગયો આપણો તો મૂકીને ભાગી જવું પડે બરાબર ને તો એ વસ્તુની વાત કરેલી છે ક્લિયર તો રફ કોસ્ટ અને ફિઝિબિલિટી ફિઝિબિલિટી એટલે સ્યુટેબિલિટી મતલબ તમારો પ્રોજેક્ટ એ જગ્યા ઉપર શ્યુટેબલ છે કે નહીં ત્યાં ચાલશે કે નહીં એના માટે શું વાત કરેલી છે ક્લિયર તો સર્વે પૂછે તમને તમને અથવા એવું પણ પૂછે છે કે ટુ ટુ ફાઇન્ડ ધ ફિઝિબિલિટી ઓર રફ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ વિચ ટાઈપ ઓફ સર્વે ઇઝ પ્રિફર્ડ તો શું આવે રેકોનેસન્સ સર્વે પ્રિફર કરવામાં આવશે ડન એના પછી કે છે પ્રિલિમનરી સર્વે રેકોનેસન સર્વે થઈ જાય પછી એના પ્રિસાઇઝ એટલે એક્યુરેટ હવે વધારે ડિટેલમાં સર્વે કરવાનું એક્યુરેટ ડેટા લેવાના ટુ ચૂઝ ધ બેસ્ટ લોકેશન ઓફ વર્ક તમારા કામ માટે પ્રિસાઇઝ ડેટા લેવા માટે કયું સર્વે આવે તો પ્રિલિમિનરી સર્વે અને લાસ્ટમાં આવે લોકેશન સર્વે ફોર ફાઇનલી સેટિંગ આઉટ ધ વર્ક ઓન ધ ગ્રાઉન્ડ બરાબર બધું કામ થઈ જાય એટલે ફાઇનલી ત્યાં વર્ક ચાલુ કરવાનું એના માટેના જે સર્વે ચાલુ થઈ જાય એને શું કહેવાય લોકેશન સર્વે તો આટલા પ્રકારના તમારા શું થયા સર્વે થયા ડન તો ટોટલ ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ તો આટલા પ્રકારમાં તમારું ક્લાસિફિકેશન થાય ડન છે કઈ કઈ વસ્તુ અંદર આવી તો પહેલું પહેલું આપણે કેના આધારે જોયું જોજો અહીંયા ના ખબર હોય ફરીથી એકવાર આખું લખી દઉં બધું જ ક્લિયર થઈ જશે જેટલું ભણ્યા એટલું બધું પહેલા આપણે શું કીધું ફિલ્ડ તમારી નેચર ઓફ ફિલ્ડ કઈ છે જો જમીન હોય તો હવે લેન્ડ સર્વે જમીન ઉપર એક ના થાય બહુ બધું થાય તો એમાં આપણે લખ્યું પહેલું ટોપોગ્રાફિક સર્વે ટોપમાંથી જોઈએ ટોપોગ્રાફિક સર્વે ની બધી સર્વિસીસ તો સિટી સર્વે અને બાઉન્ડ્રી માટે કેડેસ્ટ્રલ સર્વે બીજું આપણે ફિલ્ડ કઈ આવે બીજી ફિલ્ડ આપણે કઈ લીધી પાણી તો પાણી માટે શું કીધું છે હાઇડ્રોગ્રાફિક અથવા મરીન અથવા નેવિગેશનલ સર્વે ડન છે ત્રીજું આપણે જોયું અવકાશ હોય આકાશમાં તમે સ્ટડી કરતા હોય તો એસ્ટ્રોનોમિકલ સર્વે અને ચોથું જોયું હવામાં કરતા હોય તો એરિયલ એરિયલ સર્વે અથવા ચાર પ્રકારની ફિલ્ડ લેન્ડ એટલે જમીન હાઈડ્રો એટલે પાણી એસ્ટ્રોનોમી એટલે આકાશ અથવા અવકાશ અને આવામાંથી સર્વે કરતા હોય તો એ રીઅલ આવું ગુજરાતી યાદ રાખી લેવાનું શોર્ટકટ ડન છે તો આ બેઝિક ફિલ્ડના આધારે થયું ચલો એના પછી આપણે જોયું પર્પઝ આધારે કયા પર્પઝ કરવામાં આવે છે પહેલું જોયું જીઓગ્રાફિકલ સર્વે મતલબ જમીનમાં મિનરલ્સ કયા છે શું છે એ બધી વસ્તુ શોધવા માટે જીઓગ્રાફિકલ સર્વે જોયું બીજું આપણે જોયું મિલેટરી માટે આર્મી માટે મિલિટરી સર્વે ચોથું પુરાતત્વ માટે આર્કીઓલોજીક સર્વે ચાર આધારે તમે કયા કરી રહ્યા છો એના પછી મેથડ તમારી કેટલી આવશે બે પ્રકારની પહેલી આપણે જોયું ટ્રાયન્ગ્યુલેશન એ પણ મેં તમને સમજાવ્યું ટ્રાયન્ગ્યુલેશન શું કામ કરવામાં આવે અને બીજું શું આવ્યું ટ્રાવર્ઝિંગ

તો ઇન્સ્ટ્રુમેન્ટના આધારે પહેલું આપણે જોયું ચેન ચેન અને ટેપ વપરાય સાધન બીજું જોયું કંપાસ સર્વે જેમાં એન્ગલ હોરીઝન્ટલ એંગલ માપવા માટે કંપાસ સર્વે વપરાય બીજું જોયું પ્લેન ટેબલ સર્વે જે ગ્રાફિકલ મેથડ છે જેમાં ફિલ્ડ વર્ક અને પ્લોટિંગ બંને જોડે થશે એ પણ આપણે ચર્ચા કરી એના પછી જોયું થિયોડોલાઇટ સર્વે જે

ઇલેક્ટ્રોનિક ડિસ્ટન્સ મેઝરમેન્ટ અને લાસ્ટમાં એન્જિનિયરિંગમાં ત્રણ જોયા રેકોનેસેન્સ સર્વે પછી લોકે પ્રિલિમિનરી સર્વે અને લોકેશન સર્વે બરાબર અહીંયા નહીં એટલે અહીંયા લખી દઉં ઇન્જિનિયરિંગ સર્વે ના ત્રણ પ્રકાર પડે રેકોનેસેન્સ સર્વે બીજું પ્રિલિમિનરી સર્વે અને ત્રીજું લોકેશન સર્વે આ બધા ટોપિક મેં તમને એક એક કરીને આજે સમજાય આટલી થિયરી આવે સર્વેમાં આટલી થિયરી પછી હવે બધું ટેકનિકલ ચાલુ થશે બરાબર હવે બધું શું હશે આવું વાર્તાઓ નહીં હોય હવે બધું સમજવાનું ને દોરવાનું ને લખવાનું ને એ ટાઈપનું હશે ડન તો દરેકે દરેક વસ્તુ મેં તમને અંદરથી પણ પહેલાં ક્લિયર સમજાવીને હવે આ શોર્ટમાં લખી દીધું આ રીતે યાદ રાખી લેજો નામ પૂછાય છે પ્રીવિયસ ઇયરના પેપર જોજો તમને એમસીક્યુમાં પૂછે કે નીચેનામાંથી કયું સર્વે પર્પઝના આધારે કરવામાં આવતું નથી એમાં એકાદું આ નામ લખ્યું હોય તો તમને ખબર હોવી જોઈએ આ પર્પઝના આધારે આટલા જ છે ફિલ્ડના આધારે પૂછે પછી લેન્ડ સર્વેમાં કયા કયા આવે મરીન સર્વે આ તે બધું જ આમાંથી પૂછાઈ શકે એટલે એકાદ માર્ક્સનો ક્વેશ્ચન આમાંથી નીકળી શકે ડન છે આમાં ખ્યાલ આવી ગયો બધાને આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો બોલો આટલે સુધી ખ્યાલ આવી ગયો એટલે સુધી ક્લિયર છે બધાને મેસેજ કરો કઈ બી હોય તો હવે સર્વેમાં મજા આવશે એનું કારણ એ છે કે હવે બધું ટેકનિકલ ચાલુ થશે બરાબર આ બધું થિયરી હતું બેઝિક તો પણ આમાં મજા આવે એવી રીતના ભણ્યા છીએ આપણે ડન અને શરૂઆતમાં હજુ સમય ઓછો રાખશું મતલબ દોઢ બે કલાક દોઢ એક કલાકના લેક્ચર હશે કેમકે હજુ એડમિશન થઈ રહ્યા છે બીજા સ્ટુડન્ટ્સ પણ એનરોલ થઈ રહ્યા હોય તો એ લોકોને પાછળથી તકલીફ ના થાય ડન એટલે એ બધા પણ લેક્ચર ભરી શકે એના માટે પાછળથી આપણે વધારે ટાઈમ લઈશું અત્યારે આટલું રાખશું ક્લિયર છે ચલો બધાને ખ્યાલ આવી ગયો છે પરફેક્ટ પરફેક્ટ ઓકે તો પાછું ફ્રાઈડે આપણે મળીએ સર્વે કરવા માટે બરાબર ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય શ્રી કૃષ્ણ